શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો અત્યારે શ્રાદ્ધ પક્ષ પિતૃ પક્ષમાં આપણે સાંભળી રહ્યા છીએ ગરુડ પુરાણ જેને સાંભળવાથી મનુષ્ય પોતાના પાપોમાંથી મુક્તિ મેળવી અને પિતૃદેવતાની પણ કૃપા પ્રાપ્ત કરી શકે છે શ્રી નારાયણને જે પ્રશ્ન પૂછ્યો છે કે મનુષ્ય જન્મ પછી જે પાપ પુણ્ય કરે છે તેનું શું ફળ પ્રાપ્ત થાય છે તે ઉત્તરમાં ભગવાન શ્રી હરિએ જે વચનો જે ઉપદેશ આપ્યો છે તે જ આ ગરુડ પુરાણ છે જેને ગારુડી વિદ્યા કહેવાય છે ભગવાન શ્રી વેદવ્યાસજીએ અઢાર પુરાણોની રચના કરી તેમાંનું એક છે આ ગરુડ પુરાણ ગરુડ પુરાણ સાંભળવાથી પિતૃને મુક્તિ તો મળે છે સાથે સાથે મનુષ્ય પોતાના જીવનમાં જ્ઞાન પણ અર્જિત કરી શકે છે કે પોતે જીવન પથ ઉપર કયા માર્ગે ચાલવું છે મિત્રો ગરુડ પુરાણ પવિત્ર ગ્રંથ એટલા માટે પણ છે કે પિતૃપક્ષ દરમિયાન જો ગરુડ પુરાણ સાંભળવામાં આવે કે વાંચવામાં આવે તો પિત્રોને સદગતિની પ્રાપ્તિ થાય છે મિત્રો અત્યાર સુધીમાં આપણે ગરુડ પુરાણના એકથી દસ અધ્યાય સાંભળી ચૂક્યા છીએ આ અધ્યાયમાં સાંભળશું ગરુડ પુરાણ અધ્યાય અગિયારમો દસ ગાત્ર વિધિ વર્ણન જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજોને આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ બોલો ગરુડ વાહન ભગવાન નારાયણની છે ગરુડજી ભગવાન શ્રી હરિને કહે છે હે નારાયણ મને દસ સમજાવો અને તે કરવાથી કયા ફળની પ્રાપ્તિ થાય છે તે પણ કહો સંતાન ન હોય તો આ વિધિ કોણ કરી શકે છે તે સઘળું વિસ્તારથી મને જણાવો આ સાંભળીને ભગવાન શ્રી હરિ ગરુડજીને કહે છે હે ગરુડ હવે દસ ગાત્ર વિધિ જણાવું છું તે તું સાંભળ મરનારના સંતાનો દસ વિધિ કરી શકે છે તો તેને ઋણમાંથી મુક્તિ મળે છે સંતાને દુઃખનો ત્યાગ કરીને ધૈર્યપૂર્વક અંતઃકરણથી નિયંત્રણ રાખીને આંખોમાં આંસુ લાવ્યા વિના પિતરોનું પિંડદાન આદિ કર્મ કરવું બાંધવ આદિએ આંસુ પાડવા ન જોઈએ કારણ કે જો આંસુ પાડે તો તે પ્રેતને ભક્ષણ કરવા પડે છે તેથી નિરંથક શોકમાંથી મુક્ત થઈને વિમુખ બનવું તેનું કારણ એ છે કે રાત્રિ દિવસ હજારો વર્ષ સુધી તેની પાછળ ખેદ કરો તો પણ મૃતક ફરી દેખાવાનો નથી આથી શોક કરવો વ્યર્થ છે જેનો જન્મ થયો છે તેનો નાશ જરૂર થવાનો જ છે તથા મૃત્યુ પામનારો ફરી ક્યારેય જન્મવાનો જ છે આ પ્રમાણે બે રીતો સનાતન સત્ય હોવાથી તેના માટે શોક કરવો નકામો છે તેની નિવૃત્તિ અર્થે દેવી કે માનવીય એવો એકેય ઉપાય નથી કે જે કરવાથી પ્રાણી મૃત્યુ પામીને ફરીથી મળી શકે જો મૃત્યુ દુઃખના ઉપાયો હોત તો નળ જેવા રાજા રામકૃષ્ણ જેવા ભગવાન તથા ધર્મ રાજા આદિને દુઃખોમાંથી મુક્તિ અવશ્ય મળી હોત કોઈ કોઈનો સાથ હંમેશા આપી શકતું નથી હું પણ આનું અભિમાન આ શરીર સતત રાખે છે પણ શરીર જેમ ત્યાગીને જાય છે તેમ અન્યનો સાથ હંમેશા ન રહે તેમ મનમાં જાણી લેવું જેમ પથિક માર્ગમાં વૃક્ષની છાયામાં બેસીને વિશ્રામ પામીને ચાલવા માંડે છે તેમ આ સમસ્ત પ્રાયશ્ચિત પદાર્થોને ભોગવીને તેને ત્યજીને એક દિવસ તો જવાનું જ છે તે નક્કી માનજું સુગંધિત પદાર્થો દ્વારા તૈયાર થયેલ રસોઈ સાંજ પડતા જ રસહીન થઈ જાય છે તેમ અન્નથી પુષ્ટ થયેલ આ શરીર નિત્ય રહી શકતું નથી સમસ્ત દુઃખોનું નિવારણ ફક્ત જ્ઞાન જ છે એવા વિચારોનું ચિંતન કરતાં કરતાં અજ્ઞાનથી ઉપાર્જિત થયેલ શોક ત્યજીને સંતાને પિતાની ક્રિયા કરવી જોઈએ જો મરનાર પુત્રહીન હોય તો પત્નીએ આ ક્રિયા કરવી જોઈએ પત્ની પણ ન હોય તો બંધુ બાંધવ તથા કુટુંબીજનો તથા શિષ્યઓ પણ આ ક્રિયા કરી શકે છે પિતરાય ભાઈ આદિ કરી શકે છે આ ક્રિયા જો કોઈ મનુષ્ય પુત્રહીન હોય તો તેના નાના ભાઈ મોટા ભાઈના પુત્રો દસ ગાત્ર કર્મ કરી શકે છે પિતરાઈઓ આ કર્મ કરી શકે છે એક પુરુષને ઘણી પત્નીઓ હોય પણ તેનાથી કોઈ એક જ પુત્રવાળી હોય સંતાનવાળી હોય તો સઘળી પત્નીઓ પુત્રવાળી જ કહેવાય છે જો બધા ભાઈઓ સંતાનહીન હોય તો તેમના મિત્રોએ પિંડદાન કરવું જોઈએ ઉત્તર ક્રિયાનો લોપ કરવો જોઈએ નહીં આ સઘળામાંથી કોઈ પણ ન હોય તો ત્યાં તેના ગોરે એટલે કે જે આપણે બ્રાહ્મણ હોય આપણા ગોર હોય તો તે પણ ક્રિયા કરી શકે છે આ ક્રિયા માટે તે ગોર જ ઉત્તરાધિકારી કહેવાય છે આમ તેને જાણવું જોઈએ કોઈ સ્ત્રીએ કે પુરુષોએ પોતાના હિતે છું મિત્રની ક્રિયા પણ કરી શકે છે તો તેને અનાથ પ્રેત સંસ્કાર કર્યાના કારણે કોટી યજ્ઞોના ફળો પ્રાપ્ત થાય છે ભગવાન શ્રી નારાયણ ગરુડજીને કહે છે હે ગરુડ પિતાના દસ ગાત્રી કર્મ સંતાને કરવા પણ મોટા ભાઈ મરણ પામ્યા હોય તો નાના ભાઈએ દસ ગાત્ર આદિ કર્મ કરવા નહીં પણ બીજા પાસે કરાવવા જોઈએ જો કોઈ મનુષ્ય ઘણા બધા સંતાનોવાળા હોય તો આખી વિધિ સૌથી મોટા સંતાને જ કરવી જોઈએ મોટા પુત્રએ કરવી જોઈએ દસ ગાત્ર આદિ કર્મ તથા અન્ય સોળસ શ્રાદ્ધ પણ મોટા સંતાને કરવું જોઈએ જો ધન સંપત્તિના ભાગ વહેંચીને જુદા થયા હોય તો પણ આ સર્વે કર્મો મોટા સંતાને જ કરવા જોઈએ પણ સંવત્સર આદિ શ્રાદ્ધ તો સૌ સૌના જુદા જુદા કરવા જોઈએ મોટા સંતાને ભક્તિપૂર્વક દસ ગાત્ર આદિ કર્મો ભક્તિ તથા શ્રદ્ધાપૂર્વક કરવા ભગવાન શ્રી નારાયણ ગરુડજીને કહે છે હે ગરુડ એ કર્મોના ફળ રૂપે શું પ્રાપ્ત થાય છે તે પણ સાંભળો એકવાર જમનારો ભૂમિ શયન કરનારો બ્રહ્મચિંતનમાં મગ્ન રહેનાર તથા પવિત્ર જીવન ગાળનાર સાત વખત પૃથ્વીની પ્રદક્ષિણા કરે તે જે ફળ પ્રાપ્ત થાય છે તેટલું ફળ માતા પિતાની ક્રિયા કરવાથી મળે છે દસ ગાત્ર કર્મોની આરંભથી અંત સુધીની સમસ્ત ક્રિયા દસ વર્ષ દરમિયાન પૂરી કરનારને ગયા શ્રાદ્ધ કરવાનું ફળ પ્રાપ્ત થાય છે દસ ગાત્રા આ કર્મવિધિ આ રીતે છે કુવો તળાવ બાગ તેમજ તીર્થ તથા દેવાલયના કોઈ પણ સ્થળે જઈને મધ્યાહન કાળે મંત્રહીન રહીને સ્નાન કરવું જોઈએ ત્યાર પછી પવિત્ર થઈને વૃક્ષની નીચે દક્ષિણ દિશામાં મોં કરીને બેસવું ત્યાં એક ઓટલો કરીને ગાયના છાણાથી લીપણ કરવું ત્યાં એક પાંદડા પર દર્ભથી કૌશિક નામના બ્રાહ્મણને સ્થાપવા અને તેને પાધ્ય આદિ ઉપચારો અર્પણ કરવા તેને

એક પાત્રમાં ભરીને તેમાં અન્ન ભેળવીને કાગડાઓને નાખવું જોઈએ અને પ્રેતના નામનો મંત્રોચ્ચાર કરીને તલ વડે અંજલિ આપવી જોઈએ પ્રેતના નામ તથા ગોત્રનો વિચાર કરીને જે અન્ન આદિ સમર્પણ કરવામાં આવે છે તો તે મૃત મનુષ્યને અનંત ફળ આપનાર બની જાય છે મૃત્યુ પામનારના દિવસથી સપિંડ સુધી પ્રેત શબ્દનો ઉચ્ચાર કરીને દાન આપવું જોઈએ પછી પુરુષ હોય કે સ્ત્રી પ્રથમ દિવસે જે દ્રવ્ય એટલે કે પિંડ કે જેને ચરુ કે દુઃખ કહેવામાં આવે છે તે પદાર્થ કે અન્નના પિંડો આપ્યા હોય તે નવ દિવસ સુધી આપવા જોઈએ પ્રેતને સ્વર્ગ પ્રાપ્ત થાય એ હેતુથી નવમાં દિવસે તેલથી સ્નાન કરવું ત્યારબાદ ઘરની બહાર બેસીને સ્નાન કરાવીને હાથમાં ધરો અને જળ ગ્રહણ કરીને સ્ત્રીઓએ પોતાની આગળ કરીને સ્વયં પાછળ રહીને મૃતક સ્થાન તરફ જવું પછી એવી પ્રાર્થના કરવી કે આ ધરોની જેમ તમામ વંશની વૃદ્ધિ હોજો તેમજ આ રંગેલા અક્ષત કે વિરણના વાળના મૂળની જેમ તમારા કુળનો વિકાસ થજો આમ પ્રાર્થના કરીને દુર્વા સહિત પધરાવા દસમા દિવસે માંડનો પિંડ આપવો જોઈએ પણ કળિયુગમાં તેનો નિષેધ હોવાથી તેના સ્થાને અડદના લોટનો પિંડ આપવો જોઈએ દસમા દિવસે સઘળા બાંધવો આદિએ કર્મ કરાવીને ક્રિયા કરનારે કર્મો કર્યા બાદ સપિંડના દિવસે ક્ષોર કર્મ કરાવવું જોઈએ ક્ષોર કર્મની વ્યવસ્થા પોતાના દેશકાળ પ્રમાણે કરવી દસ દિવસ સુધી નિત્ય એક બ્રાહ્મણને મિષ્ટાનનું ભોજન કરાવવું અને ભગવાન શ્રીહરિનું ધ્યાન ધરીને હાથ જોડીને નમસ્કાર કરીને પ્રેતની મુક્તિ થજો તેવું ચિંતન કરવું જોઈએ અળસીના ફૂલો જેવા કાંતિવાળા અને પિતાંબર ધારણ કરનારા શ્રીહરિને નમસ્કાર કરનારને જગતનો ભય સતાવતો નથી તેવું જાણવું અને પ્રભુને પ્રાર્થના કરવી હે ભગવાન આપ આદિ અંતરહિત છો છતાં શંખ ચક્ર ગદા ધારણ કરીને અમને દર્શન આપો હે કમળનયન હે પ્રભુ હે હરિ આપ આ પ્રેતનો મોક્ષ કરાવો આ પ્રમાણેની પ્રાર્થના નિત્ય શ્રાદ્ધ કર્યા પછી કરવી ત્યારબાદ સ્નાન કરીને ઘરે જઈને ગાયને અન્ન ખવડાવવું જોઈએ પછી જ પોતે ભોજન કરવું જોઈએ

વિશ્વાધારમ ગગન ગગનસદશં મેઘવર્ણ શુભાંગ લક્ષ્મીકાંત કમલનયન યોગિભે ગમ્યમ વંદે વિષ્ણુ સર્વલોક એકનાથમ સર્વલોક એકનાથમ બોલો ભક્ત વસલ ભગવાન ગરૂડવાહન લક્ષ્મીપતિની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જે શ્રી કૃષ્ણ